विद्यार्थी मित्रों, आप सब कोई मजा में छो खरुं ने? हूँ पटेल धाराबी ओम शांति विद्यालय डिजिटल क्लास में आपनु हार्दिक स्वागत करू छू। धोरण 6 विषय विज्ञान चेप्टर नंबर 8 शरीरनु हलनचलन। तो विद्यार्थी मित्रों, चलो आपणे पहेलो प्रश्न जोईए। प्राणियों में पोताना शरीर द्वारा एक स्थाने थी बीजा स्थाने जवानी कई कई रीतो छे? तो चालवू, सरकवू, दौड़वू, छलांग मारवी, तरवू, उड़वू वगैरह रीतनो समावेश थाय छे। दरेकनी रीत केवी होय छे? जुदी जुदी होय छे। चलो बीजू, साप दौड़ीने एक जग्याए थी बीजी जग्याए जाय छे, साचू के खोटू? तो खोटू। त्रीजो, मनुष्यो पग द्वारा दौड़े छे, साचू के खोटू? साचू। प्रश्न नंबर 4, पक्षीओ अने माछलीओ एक स्थाने थी बीजा स्थाने जवा शू करे छे? तो पक्षीओ उड़ीने अने माछलीओ तरीने स्थानांतर करे छे। प्रश्न नंबर 5, खाली जग्या एक जग्याए थी बीजी जग्याए जई शकता नथी, ए जंतु? बी माछली, सी वृक्षो, डी सरीसृप। तो आपणो आंसर आવશે सी वृक्षो, કે વૃક્ષો છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતા નથી। પ્રશ્ન નંબર 7, નીચેનામાંથી ખોટી જોડ જણાવો, એ માછલી તરીને, સાપ સરકીને, પક્ષી ઉડીને, ડી ગાય સરકીને? તો વિદ્યાર્થી મિત્રો, આપણો આમાં ખોટી જોડ કઈ આવશે? આન્સર આવશે ડી, કે ગાય ચાલીને જાય છે, સરકીને જતી નથી। પ્રશ્ન નંબર 8, તમારી ગરદને તમે સંપૂર્ણ ગોળ ફેરવી શકો છો, સાચું કે ખોટું? તો ખોટું। ચલો પ્રશ્ન નંબર 9, નીચેનામાંથી સાચી જોડ જણાવો, તો કાંડું, સોરી, એ કાંડું સંપૂર્ણ ફરે છે, બી ઘૂંટણ સંપૂર્ણ ફરે છે, સી ભુજા સંપૂર્ણ ફરે છે, ડી આંગળીઓ સંપૂર્ણ ફરે છે? તો આપણી સાચી જોડ આવશે સી, કે ભુજા છે એ સંપૂર્ણ રીતે ફરે છે। પ્રશ્ન નંબર 10, નીચેના વિધાનો માટે યોગ્ય વિકલ્પ જણાવો, તો પહેલું આપણને આપ્યું છે કે કાંડું નમે છે અને અસંતઃ ફરે છે, બીજું છે હથેળી સંપૂર્ણ ફરે છે, ત્રીજું છે પીઠ નમે છે। તો હવે આમાંથી આપણે શું કરવાનું છે? યોગ્ય વિકલ્પ ગોતવાનો છે। તો આપણું વિધાન છે એ પહેલું અને ત્રીજું સાચું છે, કે એક છે કાંડું નમે છે અને અસંતઃ ફરે છે, અને ત્રીજું છે પીઠ નમે છે, બરાબર? આ બે વિધાન આપણા સાચા છે, એટલે આપણો જવાબ આવશે બી। પ્રશ્ન નંબર 11, પગની આંગળીઓ ઉપર ઉઠાવી શકાય છે, સાચું કે ખોટું? તો આન્સર આવશે ખોટું। હવે 12મું છે, સાંધા એટલે શું તે સમજાવી તેના પ્રકાર જણાવો, તો શરીરના વિવિધ ભાગોને જે સ્થાનથી વાળી અથવા ફેરવી શકીએ છીએ, તો તેમજ જે સ્થાને બે ભાગો એકબીજા સાથે જોડાયેલા હોય છે, તો તેવા ભાગને સાંધા કહેવામાં આવે છે। તેના બે પ્રકાર છે, એક છે ચલ સાંધા અને બીજું છે અચલ સાંધા। પ્રશ્ન નંબર 13, આપણા શરીરમાં જો સાંધા ના હોય તો શું થાય? તો આપણે કોઈ પ્રકારનું હલનચલન કે પ્રચલન કરી શકીએ નહીં। 14મો, આંગળીઓના હાડકામાં સાંધા હોતા નથી, સાચું કે ખોટું? તો આપણો આન્સર આવશે ખોટું। 16મો, ખવાના હાડકા ખાલી જગ્યા સાંધા વડે જોડાયેલા હોય છે, તો યાદ કરો વિદ્યાર્થી મિત્રો કે જ્યારે ખભાના હાડકામાં કયો સાંધો આવતો હતો? એ ખલ સાંધા, બી ખલદસ્ત સાંધા, સી ઉખડી સાંધો, કે ડી એક પણ નહીં? તો આપણો આન્સર આવશે બી ખલદસ્ત સાંધો, કે ખભાના હાડકામાં શું આવતું હતું? ખલદસ્ત સાંધો આવતો હતો। હવે 17મું, ગરદન તથા શીર્ષને જોડાણ કરતો સાંધો ખાલી જગ્યા સાંધો છે, એ ઉખડી સાંધો, બી ખલદસ્ત સાંધો, સી મિજાગરા સાંધા, ડી એક પણ નહીં? તો ગરદન અને શીર્ષના જોડાણ વચ્ચે કયો સાંધો આવતો હતો? તો આપણો આન્સર આવશે એ ઉખડી સાંધો આવે છે। 18મું, ઉખડી સાંધા દ્વારા આપણે કયા ભાગનું હલનચલન કરી શકીએ છીએ? તો ઉખડી ભાગમાં ગરદન તથા શીર્ષ ઉખડી સાંધા વડે જોડાયેલા હોવાથી શીર્ષને, એટલે કે માથાને, આગળ પાછળ, ઉપર નીચે, ડાબી જમણી બાજુ ફેરવી શકીએ છીએ। 19મો, ઘૂંટણના હાડકા ખાલી જગ્યા સાંધા વડે જોડાયેલા હોય છે, એ મિજાગરા, બી ખલદસ્તા, સી ઉખડી, ડી આપેલ તમામ? તો ઘૂંટણના હાડકા મિજાગરા સાંધા વડે જોડાયેલા હોય છે। ચલો 20મો પ્રશ્ન,
कोणी में कयो सांधो आवेलो होय छे तेनाथी कई दिशा में हलन चलन थाय छे तो कोणीना भाग में मिजाग्रो सांधो आवेलो होय छे जेनाथी एक ज दिशा में हलन चलन थाय छे। प्रश्न नंबर 21 कोणीना हाडका खाली जगह सांधा वड़े जोड़ायेला होय छे तो मिजाग्रा सांधा वड़े। चलो 23मो अचल सांधा एटले शू तो लखी सके केटलाक सांधाओं में अस्थिओ कोईपण प्रकारनू हलनचलन दर्शाता नथी तो आवा सांधा ने अचल सांधा कहे छे। 24मो प्रश्न आपणा शरीर में अचल सांधा क्यां आवेला छे तो उपरी जड़बू एटले के उपरनू जड़बू अने खोपरीना अस्थि पासे अचल सांधा आवेला छे, याद राखजो विद्यार्थी मित्रों। 25मो प्रश्न अस्थिओना सांधा शरीर ने खाली जगह में मदद करे छे तो प्रचलन अने हलनचलन करवामां मदद करे छे। प्रश्न नंबर 26 कंकाल शरीरना बधा ज हाडका आकार अने आधार आपवा माटे जे माळखुं तैयार करे छे तेने कंकाल कहेवामां आवे छे। 27 एक्सरे नो उपयोग जणावो तो हाडका में पड़ेली तड़ एटले के तिराड अथवा ईजा जाण माटे थाय छे जेथी तेनो इलाज करी शकाय छे एटले एक्सरे नो उपयोग करवामां आवे छे। 29 आपणा शरीरना कया भागने आपणे वाळी के हलावी शकीए छीए तो कोणीवाळो भाग हलावी शकीए छीए, कांडू, आंगळीओ, पीठवाळो भाग तेमज घूंटण, गर्दन, पगनी एड़ी, आंगड़ा जेवा भागो आपणे हलावी शकीए छीए। प्रश्न नंबर 30 पासड़ीओनो आकार एकदम सीधो होय छे, साचुं के खोटुं? तो खोटुं। 31 पासड़ी पिंजर एटले शुं? तो आपणी पासड़ीओना अस्थिओ छातीनुं हाडकुं अने करोड़स्तंभ साथे जोड़ाईने एक शंकुरूपी पांजरुं तैयार करे छे तेने पासड़ी पिंजर कहे छे। 32मो पासड़ी पिंजरनुं कार्य जणावो तो हृदय, फेफसा अने माधमनी जेवी रुधिरवाहिनીઓને સુરક્ષિત બનાવે છે। 33મો આપણે ઘૂંટણને વાળિયા વગર પગની આંગળીઓ સ્પર્શ કોની મદદથી કરી શકીશું? તો મેરુદંડની મદદથી કરી શકીશું। કરોડસ્તંભ કોની સાથે જોડાયેલો છે? એ ઘૂંટણ, બી કોણી, સી પાસડી પિંજર, ડી આંગળીઓ। તો આપણો આન્સર આવશે પાસડી પિંજર। ચલો 36મો વ્યાખ્યા આપો સ્કંધાસ્થિ। તો આપણે જ્યારે બે હાથ વડે દિવાલને ધક્કો મારીએ ત્યારે ખભા આગળ બે ઉપસેલા ચપટા ત્રિકોણાકાર અસ્થિ જોવા મળે છે તેને સ્કંધાસ્થિ કહે છે। 37 કાસ્થિ એ અસ્થિની સાપેક્ષમાં કઠણ હોય છે, સાચું કે ખોટું? તો ખોટું। હવે અસ્થિ એ કાસ્થિ સંયુક્ત રીતે શરીરનું ખાલી જગ્યા બનાવે છે તો બંનેની રચના ભેગી થઈને માનવનું કંકાલ તંત્ર તૈયાર થાય છે। 39 અગ્રબાહુમાં બે અસ્થિ હોય છે, સાચું કે ખોટું? ખોટું। હવે 40મું નિતંબાસ્થિ એટલે શું? તો શરીરમાં જઠરથી નીચે આવેલા પ્રજનન તંત્ર, ઉત્સર્જન તંત્ર, પાચન તંત્રના અંગોને આધાર અને રક્ષણ આપે છે। આ ઉપરાંત આપણે બેસીએ ત્યારે આપણને મદદ કરે છે તો એને નિતંબાસ્થિ કહે છે। 41 નિતંબાસ્થિને ખાલી જગ્યા પણ કહે છે, તો શું કહે છે? શ્રેણી અસ્થિ કહે છે। 43 આપણી ખોપરી અને ખાલી જગ્યા એકબીજા સાથે જોડવાથી બનેલ છે, તો એ સ્નાયુઓ, બી હાડકા, સી કુર્ચાઓ, ડી આપેલ તમામ। તો કેની બનેલી છે? ખોપરી હાડકાની। ચલો 44 માનવ ખોપરી કોનું રક્ષણ કરે છે? તો જે ખોપરી છે એ કોનું રક્ષણ કરે છે? મગજનું રક્ષણ કરે છે। 45 ખોપરીનું કયું અસ્થિ ગતિ કરે છે? તો ખોપરીમાં આવેલું માત્ર નીચલું જડબું જ હલનચલન કરતું અસ્થિ છે। 46 હવે છે કોમલાસ્થિ, કે આપણા શરીરમાં કંકાલ સિવાય કેટલાક અંગો જે હાડકા જેટલા કઠણ નથી જેને આપણે વાળી શકીએ છીએ તેને કોમલાસ્થિ કહે છે। 47 કાનના ઉપરના ભાગમાં ખાલી જગ્યા હોય છે,
ए मिझागरा, बी पासड़ी पिंजर, सी सांधा, डी कास्ती। तो शू होय छे? कास्ती होय छे। 48. मानव कंकाले अनेक खाली जगह तथा खाली जगह भेगा मळीने बने छे। तो अस्थि, कास्ती तथा सांधाओ भेगा मळीने मानव कंकाल तंत्रनी रचना थाय छे। 49. व्याख्या आपो स्नायु। हाथ पगने जरा हळवेथी दबावाथी चामड़ी अने हाडका वच्चे पेशी होवानो अनुभव थाय छे, जेने स्नायु कहेवामां आवे छे। 50. खाली जग्या थवाने कारणे स्नायुओ उपसी आवे छे। ए खेचाण, बी दबाण, सी संकोचन, डी आपेल तमाम। तो शू थाय छे? संकोचन, के संकोचन थवाने कारणे स्नायुओ शू करे छे? ऊपरनी तरफ उपसी आवे छे। प्रश्न नंबर 51. संकोचनशील अवस्थामां स्नायुओ केवा थई जाय छे? तो लंबाईमां टूंका, कठण अने जाडा बनीने उपसी आवे छे। 52. अस्थिने गति प्रदान करवा माटे स्नायुओनो फाळो जणાવો, કે બે સ્નાયુઓને સંયુક્ત કાર્ય કરવું પડે છે એ સંકોચાય છે, અને જ્યારે બીજો શું કરે છે? શિથિલન પામે છે, અને ત્યારે અસ્થિ શું કરે છે? અસ્થિને ગતિ પ્રદાન કરે છે। 53. ગતિ કરતી વખતે ખાલી જગ્યાના સંકોચનથી હાડકા ખેંચાય છે, તો કોનું સંકોચન થાય છે? સ્નાયુઓનું। 54. કાચની પટ્ટી, ટાઇલ્સ અને જમીન પર અળસિયાને મૂકો, કઈ સપાટી પર અળસિયાનું સરળતાથી ચાલી શકે છે? તો અળસિયું જમીને જકડીને સ્નાયુના શિથિલન સંકોચનથી ચાલે છે। 55. બધા પ્રાણીઓ ગતિ અને ચાલ એક સમાન હોય છે, સાચું કે ખોટું? ખોટું, કે બધા પ્રાણીઓની ગતિ અને ચાલ છે એક સમાન હોતી નથી। 56. પ્રશ્ન, અળસિયાનું શરીર શાનું બનેલું છે? તો અળસિયાના શરીરની રચનામાં સમાન વલયો એકબીજા સાથે જોડાયેલા હોય છે। 57. અળસિયાના શરીરમાં બહુ જ હાડકા હોય છે, સાચું કે ખોટું? તો ખોટું। 58. અળસિયાના શરીરમાં સ્નાયુઓ શું કાર્ય કરે છે? તો સ્નાયુઓ શરીરને વધવામાં અને ઘટવામાં મદદ કરે છે, અને તેના દ્વારા તે શું કરી શકે છે? પ્રચલન, કે એક જગ્યાએથી બીજી જગ્યાએ આગળ વધી શકે છે, તો પ્રચલન પણ કરે છે। હવે આપણને 59 સમજાવો અળસિયામાં હલનચલન। તો તમને બધાને ખબર છે કે અળસિયાનું શરીર છે સમાન વલયો એકબીજા સાથે જોડવાથી બને છે, એનામાં હાડકા હોતા નથી, અને તેને ચાલવામાં મદદ કોણ કરે છે? સ્નાયુઓ તેના શરીરને વધવામાં અને ઘટવામાં મદદ કરે છે। તેના શરીરમાં રહેલા ચીકણા પદાર્થ તેને ચાલવા માટે શું કરે છે? મદદરૂપ થાય છે। ચલો 62. પ્રશ્ન, ગોકળ ગાયની પીઠ ઉપરની ગોળ રચનાને શું કહે છે? એ ગોળી, બી કવચ, સી ખોખું, એક પણ નહીં। તો વિદ્યાર્થી મિત્રો, આપણો આન્સર આવશે બી કવચ। ચલો 63. પ્રશ્ન, કવચ ગોકળ ગાયનું બાહ્ય ખાલી જગ્યા છે, એ બાહ્ય કંકાલ છે, બી અંતકંકાલ છે, સી સાંધા છે, ડી એક પણ નહીં। તો એ ગોકળ ગાયનું બાહ્ય શું કહેવાય? બાહ્ય કંકાલ કહેવામાં આવે છે। 64. પ્રશ્ન, ગોકળ ગાયની બહાર આવેલું કવચ હાડકાનું બનેલું છે, સાચું કે ખોટું? ખોટું। 65. પ્રશ્ન, ગોકળ ગાય ઉપર કેટલા કવચ હોય છે? એ 3, બી અડધું, સી 2, ડી 1। તો ગોકળ ગાય ઉપર એક જ કવચ આવેલું છે, એટલે આપણો આન્સર આવશે ડી। 66. ગોકળ ગાયનું કવચ તેને ચાલવામાં બહુ જ મદદ કરે છે, સાચું કે ખોટું? ખોટું। હવે 67. પ્રશ્ન, વંદામાં કેટલી જોડ પૂછી છે વિદ્યાર્થી મિત્રો, કે કેટલી જોડ પગ હોય છે? એ 4 જોડ, બી 3 જોડ, સી 1 જોડ, ડી 5 જોડ। તો આપણો આન્સર આવશે બી 3 જોડ। અને એમ પૂછે કે વંદાને કેટલા પગ હોય છે? તો 6 લખી શકાય, અને જ્યારે તમને જોડ પૂછે ત્યારે આપણે 3 લખવાની। ચલો પ્રશ્ન નંબર 68. વંદાનું શરીર શાનાથી ઢંકાયેલું હોય છે? તો કઠણ બાહ્ય કંકાલ દ્વારા ઢંકાયેલું હોય છે।
69 વંદાનું બાહ્ય કંકાલ શાનું બનેલું છે તેમાંથી શું ફાયદો થાય છે કે વંદાનું કઠણ બાહ્ય કંકાલ વિવિધ એકમોના પરસ્પર સાંધા દ્વારા બનેલું હોય છે જેના કારણે ગતિ શક્ય બને છે 70મો પ્રશ્ન વંદાની પીઠ પર કેટલી પાંખો હોય છે એ 2 પાંખો બી 3 પાંખો સી 4 પાંખો ડી 1 તો આપણો આન્સર આવશે સી 4 પાંખો હોય છે 71મો પ્રશ્ન વંદો વિશિષ્ટ સ્નાયુઓ દ્વારા કયું કાર્ય કરી શકે છે તો ચલનપાદ નજીક આવેલા સ્નાયુ ચાલવામાં સહાય કરે છે અને પુષ્ટ સ્નાયુઓ છે એ વંદો ઉડે છે ત્યારે તેની પાંખોને ગતિ આપે છે 73મો પ્રશ્ન પક્ષીઓ હવામાં ચાલે છે તથા ભૂમિ પર ઉડે છે સાચું કે ખોટું તો શું આવશે ખોટું કે હવામાં શું કરે છે ઉડે છે અને ભૂમિ પર ચાલે છે પણ આપણને અહીંયા શું આપ્યું છે કે પક્ષીઓ હવામાં ચાલે છે તથા ભૂમિ પર ઉડે છે એટલે શું આવે ખોટું પ્રશ્ન નંબર 74 એવા બે પક્ષીઓના નામ આપો જે પાણીમાં તરે છે તો કયા બતક અને હંસ હવે 75મો પ્રશ્ન પક્ષીઓ કેમ ઉડી શકે છે સમજાવો કે નીચેના અનુકૂલનના કારણે પક્ષીઓ હવામાં ઉડી શકે છે હવે જોતા જઈએ એમાં મુદ્દા કે છાતીના અસ્થિઓ ઉડ્ડયન સમયે સ્નાયુઓને જકડી રાખવા માટે વિશિષ્ટ રૂપે રૂપાંતરિત છે જે પાંખોને ઉપર નીચે કરવામાં સહાય કરે છે અને શરીર આગળથી અને પાછળથી સાંકડું તથા વચ્ચે કેવું હોય છે પોળું એટલે કે ધારારેખીય હોય છે આમ તેમનું શરીર ઉડવા માટે અનુકૂલિત હોય છે અગ્ર ઉપાંગનો અસ્થિ ભાગ પાંખમાં રૂપાંતરિત થયેલો હોય છે તેમના હાડકાં છિદ્રિષ્ટ અને હલકા હોય છે તેમજ ખભાના હાડકાં મજબૂત હોય છે 76મો પ્રશ્ન હોડીનો આકાર લગભગ ખાલી જગ્યાના આકાર જેવો છે એ પક્ષી બી પ્રાણીઓ સી માછલી ડી એક પણ નહીં તો આપણો આન્સર આવશે માછલીના જેવો જ માછલીનો આકાર ધારારેખીય હોય છે સમજાવો તો માછલીનું શીર્ષ તેમજ પૂંછડી તેના મધ્ય ભાગ કરતાં પાતળા અને અણીદાર હોય છે તો આવા પ્રકારની નવતલ રચનાને ધારારેખીય કહેવામાં આવે છે માછલીના મીન પક્ષનું કાર્ય જણાવો તો માછલીના મીન પક્ષો છે એને તરવામાં મદદ કરે છે ચલો સાપનો કરોડસ્તંભ ટૂંકો હોય છે સાચું કે ખોટું ખોટું સાપના શરીરમાં સ્નાયુઓનું કાર્ય જણાવો કે સાપના શરીરમાં અનેક પાતળા સ્નાયુઓ આવેલા હોય છે જે પરસ્પર કેવા હોય છે એકબીજાથી જોડાયેલા હોય છે સાપનું શરીર અનેક વલયમાં વળેલ હોય છે જેના કારણે સાપ અત્યંત ઝડપી ગતિ કરી શકે છે આ સ્નાયુઓ કરોડસ્તંભ પાંસળીઓ અને ત્વચાને પણ પરસ્પર જોડે છે એટલે સ્નાયુઓનું સંકોચન અને વિકોચન શિકારને આગળ ધકેલવામાં મદદ કરે છે સાપ સીધી રેખામાં આગળ વધે છે સાચું કે ખોટું તો આપણો આન્સર આવશે ખોટું હવે 84 હોડી અને માછલી બંને પાણીમાં સરળતાથી તરી શકે છે શા માટે તો પાણીમાં તરતી વખતે પ્રવાહનું અવરોધક બળ લાગતું હોય છે માછલીનો આકાર ધારારેખીય હોય છે તે જ રીતે હોડીનો આકાર આગળ અને પાછળથી કેવો હોય છે સાંકડો અને વચ્ચેથી પોળો હોય છે તો આવા આકારના કારણે પાણીમાં તરતી વખતે માછલી અને હોડીને લાગતા અવરોધક બળનું મૂલ્ય ઘટી જાય છે એટલે હોડી અને માછલી પાણીમાં સરળતાથી તરી શકે છે હવે 85મો પ્રશ્ન વિભાગ અમાં રહેલા શબ્દોને વિભાગ બમાં રહેલા વિધાન સાથે જોડો ચલો વિભાગ અ અને બમાં જોતા જઈએ તો વિભાગ અમાં આપણને પહેલું આપ્યું છે ઉપલું જડબું તો વિભાગ બમાં કયો જવાબ આવશે ઉપલું જડબું તો સી એક અચલ સાંધો છે બીજું માછલી તો માછલીમાં શું આન્સર આવશે ઈ તેનું શરીર ધારારેખીય હોય છે ત્રીજું પાસળીઓ તો એમાં આન્સર આવશે હૃદયનું રક્ષણ કરે છે ડી જવાબ આવશે હવે ચોથું છે ગોકળ ગાય તો એમાં શું આવશે બી જવાબ આવશે કે બાહ્ય કંકાલ હોય છે હવે વંદો તો વંદામાં આવશે શરીર પર પાંખો હોય છે એટલે આપણો આન્સર આવશે એમાં એ
હવે જોઈએ તમને 86મો પ્રશ્ન આપ્યો છે કે આપેલી માનવ કંકાલની આકૃતિ નામ નિર્દેશન કરો. જો સૌથી ઉપરનો ટોચવાળો ભાગ છે એને શું કહેવાય છે? ખોપરી કહેવાય છે. પછી એની નીચે શું આવેલા છે? બે ખભા પાસે જે હાડકા આવેલા હોય છે એને સ્કંધાસ્થિ કહે છે. હવે એની નીચે કયો આવેલો છે? ખલદસ્ત સાંધો આવેલો છે. અને એની નીચે જો તમને છાતીનું હાડકું દેખાય છે એને પાંસળીઓ કહેવામાં આવે છે. અને આખું જોડાઈને શું બને છે? પાંસળી પિંજર બને છે. પછી જો તમને શું આપ્યું છે? એની નીચે કરોડ સ્તંભ આપી છે. અને એની નીચેના ભાગને શું કહેવામાં આવે છે? નિતંબાસ્થિ. પછી હાથનું હાડકું આપ્યું છે, કાંડાનું હાડકું, આંગળીઓનું હાડકું, તેમજ સાથળનું હાડકું, ઘૂંટણનું હાડકું, અને નીચે ઘૂંટી, અને નીચે શું છે? પગની આંગળીઓના હાડકો. તો આખી રચના શું છે? માનવ કંકાલ તંત્રની રચના છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું ચેપ્ટર પૂરું થાય છે. આભાર. અસ્તુ.